સુરતમાં કોરોના વાયરસની દવા હજુ સુધી ન શોધાઈ હોવાથી વિશ્વભરમાં ડરનો માહોલ પેદા થયો છે, ત્યારે સિનિયર સિટીઝનનો ભોગ લઈ રહેલા કોરોનાથી બચવા માટે સુરતના સિનિયર સિટીઝનોએ યોગનું શરણું લીધું છે. અડાજણ વિસ્તારમાં આવેલા જ્યોતિન્દ્ર દવે ગાર્ડનમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યોગ પ્રાણાયામ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા આસનો અને શ્વસન ક્રિયાઓ કરાવવામાં આવી હતી. યોગ અને પ્રાણાયામ કરાવી રહેલા યોગ ગુરુ મહેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે ગાર્ડનમાં 15 વર્ષથી યોગા અને પ્રાણાયામ કરવામાં આવે છે. નિઃશુલ્ક યોગા શિબિરમાં 110 લોકો ભાગ લેતા હોય છે. અડાજણ જ્યોતિન્દ્ર દવે ગાર્ડનમાં ચાલી રહેલી આ શિબિરમાં 50-85 વર્ષ સુધીના લગભગ 100 વધુ સિનિયર સિટીઝન લોકો નિયમિતપણે ભાગ લઈ રહ્યા છે. મહેશભાઈનો દાવો છે કે નિયમિત યોગ અને પ્રાણાયામ કરનાર આ તમામ સિનિયર સિટીઝનોને આજ દિન સુધી સરતી ખાંસી થઈ નથી. એટલું જ નહીં, પરંતુ કોરોના જેવા અનેક જીવલેણ વાયરસ સામે યોગ અને પ્રાણાયામ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. રોજ સવારે લગભગ 1 કલાક સુધી પ્રાણાયામ, કપાલભાતી, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, જે તમામ વાયરસ સામે લડવામાં મદદ કરે છે. મારું નામ મહેશભાઈ ગાંધી છે. હું જ્યોતિન્દ્ર દવે લાફિંગ યોગા ઇન્ટરનેશનલ ક્લબની અંદર લગભગ 15 વર્ષથી યોગા અને પ્રાણાયામ કરાવતો આવ્યો છું, અને વધારે મારી ઈચ્છા છે કે સિનિયર સિટીઝનો જ હું વધારે પડતું ધ્યાન આપું છું. કારણ કે યોગમાં અને સિનિયર સિટીઝનોને બહુ જે શરીરમાં પાછળથી જે તકલીફ થાય છે શ્વાસની પ્રક્રિયામાં, તો આ યોગ અને પ્રાણાયામ કરવાથી એમને બહુ રાહત રહી છે. અત્યારે જે માર્કેટની અંદર બધું કોરોના વાયરસનું જે ચાલી રહ્યું છે અને બધા લોકો ઘણા ઘણા ગભરાઈ ગયા છે, એના માટે મેં એક આજે શિબિરનું આયોજન કરેલું હતું અને બધાને સમજાવવા માટે કે આમાં કોરોના વાયરસથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. જો તમારા જીવનની અંદર તમે યોગ અને પ્રાણાયામ જો નિયમિત કરશો અને એને કાયમ માટે અમલમાં મૂકશો, તો આ કોરોના વાયરસ કે કોઈપણ વાયરસ તમને તમારા શરીરને કોઈપણ તકલીફ આપી શકશે નહીં. આ યોગ અને પ્રાણાયામ કરવાનો એક જ મતલબ છે કે તમારી શ્વાસની પ્રક્રિયામાં જે શરીરની અંદર જે ઓક્સિજન જોઈએ તે આપણે પૂરતો મળતો નથી. આપણે નાનપણથી ભણતા એવા જ કે આપણા શરીરને હવા, પાણી અને ખોરાકની જરૂર રહી છે, પણ મેઇન વસ્તુ હવા છે. હવાની અંદર ઓક્સિજન જો આપણા શરીરને પૂરતો નહીં મળે તો આ રોગો વધારે વકરવાની શક્યતા રહી છે. એના માટે જ આપણે યોગ પ્રાણાયામ પર ખાસ ધ્યાન આપવાનું છે. એનાથી આપણા શરીરનું ઓક્સિજન અને લોહીની અંદર જે આપણે ઓક્સિજન જો ફરતો રહે તો આ રોગ પ્રતિકારક શક્તિ આપણી વધતી રહે. એના માટે અમે આજે શિબિરનું આયોજન કરેલું હતું. આ શિબિર કેટલા સમયથી ચાલતું આવ્યું છે અને શિબિરમાં કેટલા લોકો ભાગ લઈ રહ્યા છે? લગભગ આ મારા 110 સભ્ય છે, પણ કન્ટિન્યુ 60-65 માણસ તો ડેઈલી જ આવે છે, અને તે પણ બધા સિનિયર સિટીઝનો ઘણા આવે છે, જે લોકોની ઉંમર 60થી માનીને 70, 75, 80, 85 વર્ષના પણ છે. આજે તમે જોઈ શકશો કે 70-75 વર્ષના પણ યોગ અને પ્રાણાયામ કરી શકે છે. કોઈ શંકાસ્પદ કેસ આવ્યો હોય ને તે આ શિબિરમાં આવ્યા પછી સારો થયો હોય એવો કોઈ એક કેસ તમારા ધ્યાન પર હોય એવો? ના, એવો તો કોઈ કેસ આવ્યો નથી. હજુ અમારા સભ્યોને કોઈને ખાંસી શરદી પણ નથી થયા, કારણ કે આ પ્રાણાયામ પર એટલો લોકો ધ્યાન આપે છે અને કન્ટિન્યુઅસ ટાઈમસર આવીને એ લોકો પ્રાણાયામને યોગ વ્યવસ્થિત કરે છે, એટલે લોકોને ખાંસી શરદી પણ નથી થઈ શકી. આ કેટલા સમયથી આ બધા જે આ સભ્યો છે કેટલા વર્ષ જૂના છે? આ બધા સભ્ય લગભગ 10-12 વર્ષ જૂના સભ્ય છે, અને નવા પણ અમે લઈએ છીએ, જે પણ તે પણ નિઃશુલ્ક સેવામાં હું આપું છું. કોઈ ફી રાખતા નથી અમે, અને બધાને એક જ સરખું શીખવીએ છીએ. કેમેરામેન સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.